નિવૃત્ત કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ પ્રશ્ને રાજપીપળા ખાતે મુખ્યમંત્રીને કરાઈ લેખિત રજૂઆત. આ પ્રસંગે પ્રમુખ સગનભાઈ વણકર તથા ઉપપ્રમુખ કલ્પિતભાઈ પાટીલ, મહામંત્રી નવલભાઈ વસાવા, સહમંત્રી સુખાભાઈ બારિયા, ખજાનચી ફતેશીભાઈ વસાવા તથા નર્મદા જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના સદસ્ય દીપકભાઈ જગતાપ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી આવેદન આપી પડતર પ્રશ્નોના નિકાલ કરવા રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલા આવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિના ઠરાવથી ગુજરાત સ્ટેટ પેન્શનર ફેડરેશનના આદેશ અનુસાર નિવૃત્ત કર્મચારીઓના ઘણા વખતથી પડતર પ્રશ્નો છે, તેનો વહેલી તકે નિકાલ લાવવા અમારા પ્રશ્નોનો સ્તવરે ન્યાય ઉકેલ લાવવા રજૂઆત કરી હતી, જેમાં 1DAના હપ્તા તારીખ 1/1/20 અને 1/1/21 ફ્રીજ છે તે છૂટા કરો, 2 મેડિકલ ભથ્થો ₹300ના સ્થાને કેન્દ્રના ધોરણે ₹1000 આપો, 3/7 પગાર પંચના સચિવોની સમિતિને ફાઇનલ રિપોર્ટ મુજબ 3% આસપાસ વધારાનું પેન્શન ચૂકવવા માગણી છે, તેમજ 4 કોમ્યુટેડ રિસ્ટોરેશન પેન્શન 15 વર્ષના સ્થાને 12 વર્ષની ગણતરીથી લેવું, 5 નવી પેન્શન યોજનાના સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા, તેમજ 180 વર્ષ પછી પેન્શન વધારાની ફોર્મ્યુલા તેમાં પરિવર્તન કરી 65 વર્ષથી લાગુ કરવા ઉપરાંત 7 પેન્શનરોના ઇન્કમટેક્સમાં મુક્તિ આપો, 8 માતા પિતાની સેવા અને અન્ય કારણોસર મજબૂર થયેલ કુંવારી અપરણિત દીકરી વિધવા ત્યક્તા દીકરીઓ તથા વિધુને પેન્શન આજીવન આપવાની માંગ કરી છે, ઉપરાંત 9 1-1 પેન્શન સ્કીમ મુજબ વ્યવસ્થા ગોઠવવામાં માગણી છે, 10 કોરોનાના દવાના બિલો રીએમ્બેસમેન્ટમાં સરકાર મંજૂર કરે, 11 જિલ્લા મથકે પેન્શન મંડળોને જિલ્લા કાર્યપાલક માટે નિઃશુલ્ક સરકારી મકાન ફાળવો, 12-17 ડિસેમ્બર સરકાર પેન્શનર ડે જાહેર કરી સરકારી રાહે આયોજન કરો, તે નિવૃત્તિ દરમિયાન 1 વધારાનું પેન્શન પિલિગ્રમ ટૂર તરીકે આપવાની માગણી છે, 14 પેન્શનરોને પ્રશ્ન અંગે જિલ્લાવાર દર 6 માસે પેન્શન અદાલતો યોજી સ્થળ પર પ્રશ્નોના નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા તથા 15 નિવૃત્ત કર્મચારીઓને સિનિયર સિટીઝનો માફક બેંક, દવાખાનાઓ, સરકારી કચેરીઓ અને પોતે જે કચેરીઓમાં મુલાકાત સમયે અગ્રતા ક્રમ આપો, 16 જે કર્મચારીઓ જ્યાંથી નિવૃત્ત થયા હોય તે કચેરીમાં પોતાના મૂંઝવતા પ્રશ્નોના કામે જાય તો તેમના માટે અગ્રતા ક્રમ આપી સહાનુભૂતિપૂર્વક સાંભળી મદદરૂપ થાય તેવી વ્યવસ્થા પૂરી પાડવી તથા 10 નોકરી દરમિયાન કેટલાક કર્મચારીઓ પર કોર્ટ કેસ થયેલ હોય અને નિવૃત્તિ બાદ ચુકાદો તેમની તરફેણમાં આવ્યો હોય તો તેવા કર્મચારીઓને નોકરીના પિરિયડ દરમિયાન મરવાપાત્ર પગાર અને અન્ય હકોના નાણાં વહેલી તકે ચૂકવાઈ જાય તેવા હુકમ કરો. કેટલાક દેશમાં કર્મચારી નિર્દોષ થવા છતાં 7-7 વર્ષ પછી પણ અને તેમની ઉંમર 80 વર્ષ સુધી થઈ જવા છતાં તેનો યોગ્ય નિકાલ થતો નથી. ખાસ કરીને પ્રાથમિક શિક્ષકોમાં 18 નિવૃત્ત કર્મચારી અવસાન પામે ત્યારે તેમની ફેમિલીને કુટુંબ પેન્શન લેવા માટે નામ, અટક, આધારકાર્ડ વગેરેમાં વિસંગતતા આવતી હોય ત્યારે પેન્શન મેળવવામાં ઘણી જ મુશ્કેલીઓ પડતી હોય છે, તો આવા શોકગ્રસ્ત કુટુંબોની સાચી ઓળખ મેળવીને વહેલી તકે જીવન નિર્વાહ માટે નાના મળે તેવી સરળ પ્રક્રિયા બનાવવા રજૂઆત કરાઈ હતી. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા,
સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.